गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण पांच में दीज एंड धोज वड़े खाली जगह पूरवा अथवा तो एना सेंटेन्स बनावाना छे। तो आप दीज छे ए केनु बहुवचन छे ने धोज केनु बहुवचन छे ते समझी गया छे आपणे बोर्डना वीडियो में ते कई रीते आपणे बहुवचन करी शकीए बराबर। छतां पण हुं त्यारे पाछुं रिपीट करूँ कि दीज नुं बहुवचन दीज थाय, धेट नुं बहुवचन धोज थाय। अने दीज अने धेट आरे हमेशा टू बी क्रियापद तरीके ईज आवतुं हतुं पण हवे बहुवचन छे एटले एनी आरे टू बी क्रियापद तरीके आर आवे छे। बन्ने बहुवचनमां नजीक अने दूरनी व्यक्ति के वस्तुओ विशे दर्शाववा माटे उपयोग थाय छे। तो आ वस्तु छे ए आपणे बोर्डना वीडियोमां सरस रीते समझी गया छे। आजे आपणे पेज नंबर 81 उपर एक्टिविटी आपेली छे तेमां आपणे अभ्यास करीशुं। विद्यार्थीओ आपणे ग्रामरमां अभ्यास करीए छीए एटले तमारे ग्रामरमां द्वितीय सत्रनुं पहेलुं युनिट छे ते तमारे करवानुं छे जे पेज नंबर 81 उपर आपेलुं छे। तो चलो आपणे एक्टिविटी जोईए। જેમ કે અહીંયા આપણે જોઈએ તો શું આપેલું છે કે ચિત્ર પ્રમાણે ઉદાહરણ પ્રમાણે ચિત્ર જુઓ, વાક્ય એકવચન અથવા બહુવચનમાં લખો। તો અહીંયા આપેલું છે ધેટ ઇઝ એન એન્જિન, એટલે કે પેલું એન્જિન છે, તો એનું બહુવચન કરવા માટે ધોઝ આર એન્જિન્સ, બરોબર, પેલા એન્જિનો છે। તો અહીંયા શું આપ્યું છે કે ધેટ ઇઝ અ બલૂન, તો હવે આ ફુગ્ગો છે, તો આપણે એનું બહુવચન કરવા માટે ધોજ મૂકીશું, આર અને બલૂન્સ કરશું, શું કરશું, બલૂન્સ। આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ। હવે આપણે નીચેનું જોઈએ, નીચે અહીંયા શું આપેલું છે કે ધીઝ ઇઝ અ ડીશ, એટલે કે આ રકાબી છે, તો ધીઝનું આપણે ધીઝ કરીશું, શું કરીશું, ધીઝ આર ડીશીઝ। હવે અહીંયા એસ એચ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે, એટલે કે ધીઝ આર ડીશીઝ પેલી રકાબીઓ છે। હવે અહીંયા તમે જો તો એકવચન ખાલી છે પણ બહુવચનમાં સેન્ટેન્સ છે, શું છે, ધોઝ આર ગ્લાસીસ, તો આ પેલા પ્યાલાઓ છે, એની જગ્યાએ આપણે એક કેવું હોય કે આ પ્યાલો છે, તો આપણે ધોઝનું કરીશું, ધેટ કરીશું, શું કરીશું, ધેટ। આરની જગ્યાએ ઇઝ મૂકીશું અને ગ્લાસીસમાંથી ગ્લાસ કરીશું, આ રીતે ધેટ ઇઝ અ ગ્લાસ, તે ગ્લાસ, પેલા ગ્લાસ, સોરી પેલો ગ્લાસ છે, આ રીતે આપણે બનાવી શકીએ। હવે આપણે પાછળ જોશું, જેમ કે અહીંયા નાઇફ છે અને અહીંયા નાઇવ્સ છે, બરોબર, તો અહીંયા ધીઝ છે તો એનું આપણે શું કરીશું, ધીઝ, આરની જગ્યાએ ઇઝ। બહુવચનમાં નાઇફ્સ છે તો આપણે એનું નાઇફ કરવાનું છે, તો આપણે એફ આઈ એફ એન આઈ એફ લખીશું, કારણ કે આપણે એફ કાઢીને વી કર્યો અહીંયા, એટલે અહીંયા એફ આવે, એકવચનમાં એફ એટલે કે નાઇફ, બરોબર, આ રીતે સેન્ટેન્સ બનશે। ધેટ ઇઝ અ ટ્રી, પેલું વૃક્ષ છે, તો આપણે એનું વધારે બે વૃક્ષ છે તો ધોઝ આર ટ્રીઝ, તો આપણે લખીશું ધોઝ આર ટ્રીઝ, બરોબર, આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ। તો આપણે નીચે બોક્સવાળું જોઈએ, એમાં શું આપ્યું છે કે ધીઝ ઇઝ અ બોક્સ, શું આપ્યું છે અહીંયા, ધીઝ ઇઝ અ બોક્સ, તો આપણે એનું બહુવચન કરવું હોય તો ધીઝ આર બોક્સીઝ, એટલે કે ઈએસ પ્રત્યે લાગે કારણ કે છેલ્લે એક્સ આવેલો છે, બરોબર, તો આ રીતે આપણે બનાવ્યું। હવે આપણે જોઈએ સેવન, ધોઝ આર એપલ્સ, પેલા સફરજનો છે, તો એનું આપણે એક સફરજન માટે લખવાનું છે, તો એમાં લખીશું ધેટ ઇઝ એન એપલ, તો આપણે લખીશું ધેટ ઇઝ એન એપલ્સ, સોરી એપલ, બરોબર, એક જ સફરજન છે એટલે, બરોબર। અહીંયા નાઇફ છે તો એમાં, સોરી વિદ્યાર્થીઓ, એ આર્ટિકલ આવશે, બરોબર, આર્ટિકલ પણ એક વચનમાં મૂકવો પડે। અહીંયા છે ઓરેન્જ અને ઓરેન્જીસ, એટલે કે ધીઝ આર ઓરેન્જીસ, તો આપણે લખવાનું થાય ધીઝ ઇઝ એન ઓરેન્જ, શું આવશે, ઓરેન્જ, એટલે કે આ નારંગી છે। હવે લીવ્સ છે, ધેટ ઇઝ અ લીફ, એટલે કે આ પાંદડું છે, તો ઝાઝા પાંદડા હોય તો એનું લીવ્સ થાય, શું થાય, લીવ્સ,
तो आपणे ढेकનું ધોસ કરીશું, હાર કરીશું ને લીવ્સ લખીશું, બરોબર? કારણ કે એફ નો વી થઈ જાય છે. હવે મંકી વાળું છે એ જોઈએ. દસમું શું છે કે ધીસ ઇઝ અ મંકી, આ વાંદરો છે. તો આપણે એનું બનાવવા માટે ધીસ આર મંકીઝ શું લખીશું? મંકીઝ, એસ પ્રત્યે લગાડીશું, મંકીઝ, બરોબર? તો આ રીતે આપણે 10 જેટલા સેન્ટેન્સ છે તે આપણે એક વચનમાં બહુવચન અથવા તો બહુવચનનું એક વચન કર્યું. હવે આપણે પેજ નંબર 83 ઉપર બનાવીશું. તો અહીંયા રોઝ આપેલું છે અને અહીંયા રોઝીઝ આપેલા છે. તો ધોઝ આર રોઝ રોઝીઝ, તો આપણે એનું રોઝ કરવાનું છે. તો આપણે લખીશું ધેટ ઇઝ અ રોઝ, એટલે કે આ ગુલાબ છે, સોરી આ ગુલાબ છે, બરોબર? અહીંયા અમ્બ્રેલા છે તો એમાં પણ આપેલું છે ધીઝ આર અમ્બ્રેલાઝ, તો આપણે એક જ છે એટલે આપણે એક માટે લખીશું અમ્બ્રેલા. તેનું આપણે લખીશું ધીસ ઇઝ એન અમ્બ્રેલા, બરોબર? આ રીતે, કારણ કે એમાં આર્ટિકલ આવે. હવે નીચે જોઈએ તેરમું શું છે. તેરમાં આપ્યું છે કે ધેટ ઇઝ અ કપ, આ કપ પેલો કપ છે. તો અહીંયા જાજા બધા છે તો આપણે કપ્સ કરશું. તો ધેટનું ધોઝ કરીશું એટલે કે ધોઝ આર કપ્સ, પેલા કપ્સ છે, બરોબર? આ રીતે. હવે છે કાઇટ, ધીઝ ઇઝ અ કાઇટ, તો ધીઝ કરીને ધીઝ આર કાઇટ્સ, જાજી છે બે છે એટલે ધીઝ આર કાઇટ્સ. આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. હવે આપણે નીચે જોઈએ જેમાં આપ્યું છે આયરોન, એટલે કે પારસી જે સ્ત્રી પારસી કરવાનું છે એને આપણે કહેશું આયરોન. તો આપણે ધોઝ છે તો એનું ધેટ કરીશું, ઇઝ એન આયરોન. અને અહીંયા ક્લોક છે તો ધીઝનું ધીઝ ઇઝ અ ક્લોક, બરોબર? તો આ રીતે આપણે એક વચનનું બહુવચન કઈ રીતે લખાય તે આપણે શીખી ગયા છીએ. હવે બાકીનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. તો ત્યાં સુધી આટલું તમે ધીઝનું બહુવચન અથવા તો ધોઝને ધીઝ છે એનું એક વચન કઈ રીતે કરાય તે તમે લખવાનો પ્રયત્ન કરજો. તો આજ માટે એટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.